નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં? અને આશા રાખું કે દરેક વિદ્યાર્થી ભાઈ બહેન મજામાં હોય, તંદુરસ્ત હોય, સ્વસ્થ હોય, સાથે સાથે તમારો પરિવાર પણ ખૂબ સ્વસ્થ, તંદુરસ્ત અને મજામાં હશે. મિત્રો, નવરાત્રિનું પાવન પર્વ ચાલી રહ્યું છે અને આવો સરસ મજાનો ઉત્સવ, પ્રસંગ, તહેવાર આપણે આંગણે હોય અને આપણે તેમાંથી બાકાત ન રહી શકીએ, સમજીએ. પરંતુ સાથે સાથે મિત્રો, સરકાર શ્રી દ્વારા જે ગાઈડલાઇન્સ જારી કરવામાં આવ્યું છે, આપણે તેનું સુસ્ત પાલન કરીએ અને સાથે સાથે આ પર્વને એક નવરાત્રિ તરીકે ઉજવીએ છીએ, પરંતુ સાથે સાથે સલામતી નવરાત્રિ તરીકે ઉજવીએ. આપણે સલામત રહીએ, આપણો પરિવાર સલામત રહે, અને તો જ આપણે જે ધારણા કરી છે ત્યાં સુધી પહોંચી શકશું. માં સરસ્વતીની સાથે સાથે માં જગદંબા, માં અંબે નો તહેવાર છે, શક્તિના દેવીનો આ તહેવાર છે. એટલે માં જગદંબા, માં શક્તિને પ્રાર્થના કરીએ કે આપણને અને સમગ્ર વિશ્વને કોરોના જેવી મહામારી સામે ઝઝૂમવાની શક્તિ આપે, સાથે સાથે આ મહામારીમાંથી આપણે જલ્દીથી બહાર આવી જઈએ, જલ્દીથી મુક્ત થઈએ એવી પ્રાર્થના સાથે મિત્રો આજના લેક્ચરને શરૂ કરીએ. મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષયમાં એકમ 10 ભારત કૃષિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ અને આગળના લેક્ચરમાં આપણે તો કે ભારતીય કૃષિની સાથે સાથે ભારતની જે કૃષિના પ્રકારો છે એના વિશે પણ વાત કરી છે અને કૃષિ પદ્ધતિઓ વિશે પણ વિગતે આપણે વાત કરી ચૂક્યા છીએ. ચાર લેક્ચરમાં મિત્રો આપણે અલગ અલગ જે આપણે જાણતા હતા અને અમુક બાબતો આપણે જાણતા ન હતા તેનો પરિચય મેળવવાનો પૂરેપૂરો પ્રયત્ન આપ સર્વ મિત્રોએ કર્યો અને હવે પછી આપણે ખૂબ સરસ મજાની મિત્રો વાત કરવાની છે ભારતની કૃષિ પેદાશો, કે ભારતમાં કયા કયા પ્રકારની કૃષિ પેદાશો ઉત્પન્ન થાય છે, ભારતના ખેતરોમાં કયા કયા પ્રકારની કૃષિ વાવવામાં આવે છે, એટલે કયા કયા પાક વાવવામાં આવે છે અને આ પાકમાંથી આપણને શું શું અથવા કયા કયા પ્રકારના અનાજ, કઠોળ, તેલબિયા, શાકભાજી કે ફળ પ્રાપ્ત થાય છે, આપણે એની પણ વાત કરવાની છે. પરંતુ સૌથી પહેલા મિત્રો એક સરસ મજાનો પોઈન્ટ આવે છે કે આપણે જાણીએ છીએ કે ભારતમાં મુખ્ય 3 ઋતુનો અનુભવ આપણે કરીએ છીએ. બહુ ભાગશાળી આપણે માણસો છીએ કે આપણે 3 ઋતુનો અનુભવ કરીએ છીએ, એટલે કે ભારતીય જે કૃષિ છે, કૃષિ પાક, એને પણ આપણે 3 ભાગમાં વહેંચવા પડે. તો સૌથી પહેલા તો આપણે નાના ભૂલકા તો છીએ નહીં કે આપણને ખ્યાલ ના હોય કે કઈ કઈ ઋતુનો અનુભવ આપણે કરીએ છીએ, પરંતુ તેમ છતાં થોડીક આપણી માહિતી માટે આપણે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુનો અનુભવ કરીએ છીએ. એટલે કે ભારતમાં મુખ્ય ઋતુઓ આમ તો 4 છે, તમે ભણી ગયા છો, પરંતુ અત્યારે આપણે વાત કરીએ તો ભારતમાં મુખ્ય 3 ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ અનુભવાય છે અને 3 ઋતુને આધારે કૃષિ પાકને પણ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે મિત્રો કહી શકાય કે ભારતના કૃષિ પાકને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે, તો કે ભારતના કૃષિ પાકોને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે, ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. તમારી સમક્ષ કોષ્ટક બતાવે છે આપણને કે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. એટલે મિત્રો કહેવાનો મતલબ એટલો છે કે ભારતમાં કૃષિ જે પાક છે એને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે, તો કે ભારતના કૃષિ પાકો છે તેને 3 ભાગોમાં વહેંચવામાં આવે છે. ક્યાં ક્યાં? ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. અને આ 3 પાકના અલગ અલગ તફાવતો મિત્રો આજે આપણે જોવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય, તમારી સમક્ષ ત્રણેય પાક વિશે માહિતી રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ મિત્રો 3 માંથી અવારનવાર તફાવત 2 વિશે પૂછાય છે,
કે ખરીફ પાક અને રવિ પાક વિશે તફાવત જણાવો અથવા રવિ પાક અને જાયદ પાક વચ્ચેનો તફાવત લખો એમ પણ પૂછાય કે ખરીફ પાક અને જાયદ પાક વચ્ચેનો તફાવત જણાવો એટલા માટે આપણે ત્રણેય મુદ્દાઓનો તલસ્પર્શી અભ્યાસ કરવાનો છે સાથે સાથે ખૂબ સરસ મજાના મિત્ર મુદ્દા અહીંયા અલગ રીતે તારવવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને આપણે સરળતાથી સમજણ મળી શકે તો મિત્રો આપણે ખરીફ પાક રવિ પાક કે જાયદ પાક આ ત્રણ પાકના પ્રકાર છે એના વિશે માહિતી મેળવવાની છે તો સૌથી પહેલા તો આપણે ખ્યાલ હોવો જોઈએ ને કે ખરીફ પાક કોને કહેવાય રવિ પાક કોને કહેવાય અને જાયદ પાક કોને કહેવાય એટલે કે અર્થ એટલે મિત્રો અહીંયા આપણે સૌથી પહેલા ત્રણેયનો અર્થ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે મિત્રો સાવ સેલો અર્થ છે પહેલા વાત કરી આપણે કે ખરીફ પાક એટલે શું તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે પહેલો પોઈન્ટ મિત્રો બની છે અહીંયા શું બની છે ચોમાસામાં લેવામાં આવતા પાકને શું કહે છે તો કે ખરીફ પાક કહેવામાં આવે છે આ પહેલો મુદ્દો મિત્રો પાક કહે આપણે બતાવી છે અહીંયા કે અર્થ શેનો તો કે ખરીફ પાક જાયદ પાક અને રવિ પાક એમ પણ કહી શકાય સૌથી પહેલા તો આપણે ત્રણેયનો અર્થ સમજવાનો છે કે ખરીફ પાક કોને કહેવાય આ તો તમારી સમજ માટે અહીંયા લખ્યું છે એ ભેગું ના આપે નહીં તો એક મુદ્દો એમનો થઈ જાય આપણો એ બાબત આપણને સાથે આપવામાં આવશે નહીં ત્રણેયનો મિત્રો અર્થ કાઢવાનો છે તો ચોમાસા પછી કઈ ઋતુ આવે શિયાળો તો શિયાળામાં જે પાક થાય તેને રવિ પાક કહેવામાં આવે છે આ જ મુદ્દો રહેશે મિત્રો એક નંબરનો આપણો અહીંયા ઋતુ માત્ર આવી છે શિયાળો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે લ્યો આપણે આમાં ક્રમશઃ ચાલવાનું છે શિયાળામાં લેવાય તેને ખરીફ પાક કહેવાય એટલે સોરી ચોમાસામાં લેવાય તેને ખરીફ પાક કહેવાય શિયાળામાં લેવાય તેને રવિ પાક કહેવાય તો કઈ ઋતુ વધી હવે તો મિત્ર કહેશો ઉનાળો તો ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે જો મિત્રો ત્રણેયનો અર્થ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કર્યો છે એકદમ સેલો પોઈન્ટ છે અર્થ તો કે સૌથી પહેલા આપણે યાદ રાખીએ ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક ખરીફ પાક એટલે શું મિત્રો તો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે ત્યાર પછી ચોમાસા પછી તો કે શિયાળો આવે શિયાળા પછી ઉનાળો આવે એ રીતે આપણે વિચારીએ તો ખરીફ રવિ અને જાયદ તો કે રવિ પાક કોને કહેવાય જો મિત્રો વ્યાખ્યામાં પૂછાય વિકલ્પમાં પૂછાય જાય તફાવતમાં પૂછાય કોઈ પણ જગ્યાએ પૂછાય અને આપણને ખ્યાલ છે કે કોર્સ કપાતા દરેક બાબત અતિ મહત્વની બની ચૂકી છે એટલે આપણે માત્ર તફાવત જો આપ આપને આવડશે વિડીયો જોવાની જરૂર નથી એવું નહીં રાખવાનું મિત્રો કારણ કે તમે જે વસ્તુ જોવો છો નિહાળો છો એનાથી તમને વધારે યાદ રહેશે ગોખણપટ્ટી કરવાની જરૂર જો લેક્ચર જોઈશું તો આપણને જણાશે નહીં એટલે સૌથી પહેલા આપણે અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો અને ત્રણેયનો અર્થ આપણે જાણી લીધો કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે અને ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે હવે આપણે એ તો જોઈ લીધું કે
શિયાળો ઉનાળો ચોમાસુ પરંતુ આપણે અંગ્રેજી મહિના પ્રમાણે વાત કરી હોય તો આપણે એ પણ જાણવું પડે એટલે અહીંયા બીજો મુદ્દો બનશે સમયગાળો માત્ર આપણે જો અર્થ યાદ કરીએ ને એટલે ખબર પડે ત્રણેયને કે ક્યાં ક્યાં નામથી ઓળખવામાં આવે છે કઈ ઋતુમાં થાય છે હવે સમયગાળો કે કઈ ઋતુથી કઈ ઋતુ અથવા ક્યાં મહિનાથી ક્યાં મહિના સુધી ખરીફ પાક ચાલે છે ક્યાં મહિનાથી ક્યાં મહિના સુધી રવિ પાક ચાલે છે અને ક્યાં મહિનાથી ક્યાં મહિના સુધી જાયદ પાક ચાલે છે હવે સૌથી પહેલા આપણે વાત કરીએ ખરીફ પાકની તો કે ખરીફ પાક ક્યારે ચાલે તો કે આ પાક છે એ ક્યાંથી જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો સમયગાળો હોય છે કે આ પાકનો સમયગાળો જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે તો મિત્રો આપણે સમયગાળાની વાત કરીએ છીએ કે સમયગાળો તો કે ખરીફ પાકનો કેટલો હોય છે તો કે જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે હવે આ પાક પૂરો થયો એટલે કયો શરૂ થશે રવિ તો રવિમાં પણ સમયગાળો તો કે ઓક્ટોબર એનો એ જ મુદ્દો આવશે નવેમ્બર થી ઓક્ટોબર નવેમ્બર થી અહીંયા ખરીફ પાક પૂરો થશે એટલે રવિ પાક શરૂ થશે કે ઓક્ટોબર થી માર્ચ એપ્રિલ એ સુધીનો સમયગાળો હોય છે અહીંયા શું પૂરું તો કે માર્ચ એપ્રિલ છે કે રવિ પાક માર્ચ એપ્રિલમાં પૂર્ણ થયો તો એ મહિનામાં જ એટલે કે માર્ચ એપ્રિલમાં અથવા માર્ચ એપ્રિલ થી જૂન સુધીનો કારણ કે જૂન સુધીનો પાક પૂરો થશે એટલે જૂન જુલાઈ થી ખરીફ પાક શરૂ થઈ જશે આમ જો તો ઋતુની પણ વાત છે કે ક્યાંથી ક્યાં સુધી કયો પાક લેવામાં આવે છે આ બંને આપણે યાદ રહી જાય તેમ છે કારણ કે ખરીફ પાકનો અર્થ જોયો ખરીફ પાકનો સમયગાળો જોયો તે સાથે રવિ પાકનો અર્થ જોયો અને રવિ પાકનો સમયગાળો જોયો અને જાયદ પાકનો આપણે અર્થ જોયો અને જાયદ પાકનો સમયગાળો પણ જોયો હવે જો સમયગાળો મિત્રો આપણે વાત કરીએ તો ચોમાસું આપણને ખ્યાલ છે ચોમાસું ક્યાં મહિનામાં શરૂ થાય તો કે જૂનમાં શરૂ થાય તો કે જૂનમાં ચોમાસું શરૂ થાય એટલે આપણે તો કે જૂન જુલાઈમાં પાક વાવવાની શરૂઆત કરીએ તો એ કયો પાક કહેવાય તો કે ચોમાસામાં વાવશો તો ખરીફ પાક પરંતુ ચોમાસું ક્યાંથી શરૂ થાય તો કે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી ચોમાસું ગણે એટલે ત્યાં સુધી આપણે તો કે જે પાક લઈએ તેને ખરીફ પાક કહેવાય એટલે તેનો સમયગાળો શું બનશે તો કે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી ઓક્ટોબર નવેમ્બરમાં આ પાક પૂર્ણ થયો એટલે શિયાળો શરૂ થશે એટલે શિયાળામાં છે આપણે નવા પાક વાવવાની શરૂઆત કરીશું તો સમયગાળો તો કે અહીંયા જે પૂરો થયો એ જ અહીંયા શરૂ થશે મતલબ ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો સમયગાળો છે તે શિયાળુ પાક એટલે કે રવિ પાક માટેનો ગણાય છે માર્ચ એપ્રિલમાં રવિ પાક પૂરો થયો એટલે જાયદ પાકની શરૂઆત થઈ છે ક્યાંથી તો કે માર્ચ એપ્રિલથી જૂન સુધીનો સમયગાળો હોય છે એટલે મિત્રો આપણે જોઈએ તો આ બંનેમાં એકદમ કોમન વસ્તુ છે કે અર્થ અને સમયગાળો અને સૌથી મહત્વની બાબત એમાં ક્યાં ક્યાં પાક વાવવામાં આવે છે કારણ કે અલગ અલગ પાક વાવવામાં આવે છે જે પાક શિયાળામાં થાય તે પાક ચોમાસામાં ન થતો હોય અને જે પાક ચોમાસામાં થાય તે ઉનાળામાં થતો હોય નહીં આપણે જાણીએ છીએ તો કે ડાંગર મકાઈ જુવાર ડાંગર મકાઈ જુવાર કપાસ જો આપણે ચોમાસાના જે
ઋતુ છે અથવા ખરીફ પાક છે એમાં આપણે કોણ કોણ વાવેતર કરીએ છીએ તો કે ડાંગર મકાઈ જુવાર બાજરી તલ મગફળી અને મગમઠ અહીંયા બાજરી પણ આવી છે તલ મગ અને મઠ એટલે કઠોળ પણ છે ધાન્ય પાકો પણ છે અને રોકડિયા પાકો પણ છે કારણ કે ડાંગર મકાઈ જુવાર બાજરી આ ધાન્ય પાકો છે કપાસ અને તલ તેલદિયા સાથે રોકડિયા પાકો પણ છે અને મગ અને મઠ એ કઠોળના પાકો પણ આપણે અહીંયા બતાય છે એટલે કે ચોમાસા આપણે યાદ કરી લેવાનું કે ચોમાસા દરમિયાન આપણે ખેતરમાં શું વાવીએ છીએ તો કે ડાંગર ખ્યાલ છે ડાંગર કે ચોખા કદાચ આપણે અહીંયા થતા નથી પરંતુ ચોખા ચોમાસાની ઋતુમાં જ કરવામાં આવે છે આપણે આગળ જ્યારે ડાંગર કારણ કે ભારતનો સૌથી મોટો અથવા સૌથી વધારેમાં વધારે વવાતો પાક છે અને વિશ્વમાં આપણે ડાંગરના ઉત્પાદનમાં પણ દ્વિતીય સ્થાન ધરાવીએ છીએ એ બાબતનો આપણે અભ્યાસ કરીશું ત્યારે તમામ બાબતો ડિટેલમાં ચેક કરીશું પરંતુ અહીંયા આપણે એ જોવાનું છે કે ચોમાસા દરમિયાન ક્યાં ક્યાં પાક વાવવામાં આવે છે તો કે ડાંગર મકાઈ જુવાર જેને સાદી ભાષામાં આપણે ઝાર કહીએ છીએ કપાસ તો આપણે ખ્યાલ છે અત્યારે કપાસની પૂરેપૂરી સીઝન છે બાજરી પણ આપણે વાવીએ છીએ તલ મગ અને મઠ જેવા પાક વાવવામાં આવે છે હવે તમે જુઓ કે ચોમાસું પૂરું થશે એટલે શિયાળો શરૂ થશે શિયાળામાં આપણે કેવા પાક વાવીએ છીએ તો કે ઘઉં ચણા જવ સરસવ રાયડો અને અળસી આ પાક આપણે શિયાળુ પાક તરીકે વાવીએ છીએ અથવા રવિ પાક તરીકે તેને વાવવામાં આવે છે ક્યાં ક્યાં પાક થશે ઘઉં ચણા સરસવ નું તેલ આપણે ઘણી વખત સાંભળ્યું છે રાયડો અને અળસી આ પાક છે આપણે શિયાળુ પાક તરીકે વાવીએ છીએ અને ઉનાળુ પાકની આપણે વાત કરતા હોઈએ તો જે ચોમાસુ પાક છે એને ઉનાળુ પાક સાથે થોડું ઘણું કનેક્શન છે કારણ કે ડાંગર મકાઈ તલ બાજરી આ ઉનાળામાં પણ વાવવામાં આવે છે બાકી તરબૂચ કાકડી શેક આપણે કહેવાય ને આપણે હાકર ટેટી કહીએ છીએ પણ શબ્દ છે સકર ટેટી આપણે શું કહીએ છીએ સાકર ટેટી અથવા હાકર ટેટી પણ આપણે બોલીએ છીએ એ છે એ જાહેર પાક ગણાય છે એટલે અહીંયા જુઓ તમે ડાંગર ડાંગર પણ અહીંયા પણ એટલે કે ખરીફ પાકમાં પણ ડાંગર વવાય છે અને જાહેર પાકમાં પણ ડાંગર વાવી શકાય છે મકાઈનું કામ પણ એવું છે બાજરી અને તલ આ કોમન પાક છે ત્યાર પછી મગફળી એટલે આપણે જેને સિંગ કહીએ છીએ અને ત્યાર પછી ફળની વાત આવી છે મિત્રો કે તરબૂચ કાકડી ક્યાં ક્યાં પાક આવી છે અહીંયા તરબૂચ કાકડી અને શક્કર ટેટી લ્યો આ પાકો છે એ તો કે ઉનાળા દરમિયાન વાવવામાં આવે છે અને સૌથી છેલ્લે જે પોઈન્ટ મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં નથી પરંતુ અલગ રીતે કહી શકાય કે સિંચાઈ સિંચાઈ એટલે તો કે પાકને પાણી પાવાની વ્યવસ્થા એટલે અહીંયા હું એવું કહેવા માંગુ છું કે ક્યાં પાકને કઈ રીતે પાણી જોઈશે હવે ચોમાસા દરમિયાન જે ખરીફ પાક લેવામાં આવે છે એને પાણી જરૂર પડશે તો કે નહીં પાણીની જરૂર પડતી નથી એટલે મિત્રો કહી શકાય કે સિંચાઈની આવશ્યકતા નથી સિંચાઈ એટલે પાણી ખેતર સુધી પાણી પહોંચાડવાની પદ્ધતિ સિંચાઈની આવશ્યકતા નથી હવે તો કે રવિ પાકની વાત કરતા હોઈએ તો રવિ પાકમાં છે અમુક પાક માટે સિંચાઈની જરૂર પડે છે અમુક પાક માટે પડતી નથી એટલે મિત્રો લખી શકાય અમુક પાક માટે સિંચાઈની જરૂર પડે છે
અને સૌથી છેલ્લે જાયે પાક માટે તો કે હેમાભાઈ દરેક પાક માટે શું થાય છે તો કે દરેક પાક માટે સિંચાઈની આવશ્યકતા રહે છે અથવા દરેક પાક માટે સિંચાઈ ની ખૂબ જરૂર પડે છે કારણ કે એના વગર સિંચાઈ વગર આ પાક લઈ શકાય છે નહીં તો મિત્રો અહીંયા તમારી સમક્ષ આપણે જે વાત કરી એ વાત થઈ ગઈ તો કે ભારતની કૃષિ પેદાશો અને ભારતની જે કૃષિ પેદાશો છે તેના મુખ્ય કેટલા પ્રકારો પડે છે તો કે ભારતના જે કૃષિ પાક છે જે આપણે કૃષિ પેદાશ અથવા કૃષિ પ્રાક કહીએ છીએ આ કૃષિ પાક છે એના મુખ્ય ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે કયા કયા ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક હવે આપણે આ ત્રણેય પાક છે અથવા ત્રણેય પ્રકારને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે કે અર્થ સમયગાળો પાક અને સિંચાઈ આમાંથી ત્રણ મુદ્દા મિત્રો આપણે લખીએ તો સંપૂર્ણમાંથી પૂરેપૂરા અથવા સંપૂર્ણમાંથી સંપૂર્ણ માર્ગ આપણને મળી શકે છે અને બહુ સારી વસ્તુ છે અર્થ આપણે જાણીએ છીએ ખરીફ પાક તો આખો વિષય મિત્રો કહી દેવાનું કે ચોમાસા દરમિયાન લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે રવિ પાક ખ્યાલ છે આપણને શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે અને જાયદ પાક ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે આ બાબત થઈ ગઈ અર્થની ત્યાર પછી સમયગાળાની વસ્તુ આવે છે તો મિત્રો ખાસ આપણે યાદ છે જાયદ રવિ ખરીફ રવિ અને જાયદ આપણે તેને લાઈનમાં યાદ રાખીએ તો કે ખરીફ એટલે ચોમાસું હંમેશા પાક વાવવાની શરૂઆત ચોમાસાથી થાય ચોમાસું ક્યારે બેસે છે જૂનમાં તો એનો સમયગાળો તો કે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો ચોમાસું પાક પૂરો થશે એટલે કે ખરીફ પાક પૂરો થશે એટલે શરૂ થશે રવિ પાક તો ઓક્ટોબર નવેમ્બરમાં આપણે અહીંયા તો કે ખરીફ પાક પૂરો થાય છે એને શરૂ કરીશું એટલે ઓક્ટોબર નવેમ્બરથી ક્યાં સુધી તો કે માર્ચ એપ્રિલ સુધી રવિ પાક પૂરો થશે એટલે જાયદ પાક શરૂ થશે માર્ચ એપ્રિલથી જૂન સુધીનો સમયગાળો જૂનથી પાછો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલથી જૂન જૂનથી પાછો જૂન જુલાઈ અહીંયા આવી જશે આ રીતે જે ઋતુ ચક્ર આપણે વાત કરીએ છીએ એ જ રીતે અહીંયા પાકનું ચક્ર ચાલ્યા કરશે યાદ રાખીએ જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ અને માર્ચ એપ્રિલથી જૂન ત્યાર પછી વાત કરીએ પાક કે કઈ ઋતુમાં ક્યા પાક લેવામાં આવે છે અથવા ખરીફ પાકમાં ક્યા ક્યા પાકો લેવામાં આવે છે રવિ પાકમાં ક્યા ક્યા પાકો લેવામાં આવે છે અને જાયદ પાકમાં ક્યા ક્યા પાકો લેવામાં આવે છે તો કે ડાંગર મકાઈ જુવાર બાજરી તલ કપાસ મગ અને મઠ આ તો કે ખરીફ પાકમાં લેવામાં આવે છે જે રવિ પાક છે તે બધા કરતા અલગ છે ઘઉં અને ચણા મિત્રો ખાસ યાદ રાખજો ચણા આપણને ખ્યાલ છે કે ઘેડમાં અને ઘઉં છે એ આપણે ભાલિયા પ્રદેશ આમાં આવશે તે આપણે પણ આપણે વાત કરી હતી આગળ પણ કે જ્યારે વાત કરી ત્યારે કે જે આપણે કીધું ને સૂકી ખેતીની વાત કરી હતી એમાં આપણે વાત કરી હતી કે ગુજરાતના ભાલ પ્રદેશમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે એટલે કે સૂકી ખેતી ચોમાસું પૂરું થાય પછી જમીનમાં રહેલા ભેજને આધારે એટલે કે ઈ ચોમાસામાં વરસાદ પડ્યો તો ભેજ ક્યાં સુધી હશે તો કે શિયાળા સુધી અને એટલા માટે આ બંને પાક છે એ તો કે રવિ પાક તરીકે લેવામાં આવે છે રવિ પાકમાં ક્યાં ક્યાં પાકો લેવામાં આવે છે મિત્રો તો કે ઘઉં ચણા સરસવ રાયડો અને અળસી અને સૌથી છેલ્લે વાત કરીએ જાયદ પાકમાં ક્યાં ક્યાં પાકો લેવામાં આવે છે તો કે ખરીફ પાક સાથે ઘણું બધું અનુસંધાન ધરાવે છે ડાંગર મકાઈ બાજરી અને તલ ત્યાર પછી મગફળી તરબૂચ
સક્કર ટેટી અથવા સાકર ટેટી અને કાકડી જેવા પાકો લેવામાં આવે છે અને મિત્રો સૌથી છેલ્લે સિંચાઈની આપણે વાત કરતા હોઈએ તો સિંચાઈની આવશ્યકતા કઈ કઈ રીતે રહે છે તો કે ખરીફ પાકમાં સિંચાઈની જરૂર પડતી નથી રવિ પાકમાં તો કે અમુક પાક માટે સિંચાઈની જરૂર પડે છે અને જાયદ પાક માટે દરેક પાક માટે સિંચાઈની ખૂબ જરૂર પડે છે તો મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય અથવા મોસ્ટ આઈએમપી સમજ કે ભારતીય કૃષિ પાકના પ્રકાર જો આપણે સૌથી પહેલા તો કે કૃષિના પ્રકારો જોયા કૃષિ પદ્ધતિના પ્રકારો જોયા અને હવે કૃષિ પાકના પ્રકારો જોયા ત્રણેય બાબત અલગ અલગ છે પરંતુ એક બીજા સાથે અનુસંધાન ધરાવે છે એટલે મિત્રો લેક્ચરમાં આપણે ખરીફ પાક રવિ પાક અને જાયદ પાક વિશે ખૂબ સરસ મજાની માહિતી મેળવી અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આમાંથી વિકલ્પ પણ પૂછાઈ શકે તફાવત પણ પૂછાઈ શકે એક બે વાક્યમાં ઉત્તર પણ પૂછાઈ શકે અને ખરા ખોટા પણ પૂછાઈ શકે એટલે માત્ર છે એ આ નજરઅંદાજ ન કરતા અતિ ઉપયોગી માહિતી છે અને આજીવન આપણા માટે ઉપયોગી થઈ પડે તેવી માહિતી હોવાથી તેને સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરીએ અને આની પછીના લેક્ચરમાં મિત્રો આપણે ભારતની જે મુખ્ય કૃષિ પાક છે ઘઉં છે ડાંગર છે ત્યાર પછી તેલબિયા છે શાકભાજી છે ફળો છે એની ક્રમશઃ માહિતી મેળવવાની છે ત્યાં સુધી મિત્રો આશા રાખું કે દરેક વિદ્યાર્થી ખૂબ સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરે ઓનલાઈન માધ્યમથી ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરીને તમે ધારેલા લક્ષ્યાંક સુધી પહોંચવાનો પ્રયત્ન કરો એવી આશા સાથે આજના લેક્ચરને અહીં પૂર્ણ કરું છું અસ્તુ.